હેલો સ્ટુડન્ટ કેમ છો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગિરજારસ સ્કૂલ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છમાં વિષય સંસ્કૃત કવિતા પાંચ હસ્તી 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 એટલે કે હાથી 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 તેના વિશે અભ્યાસ કરીશું આ કવિતામાં હાથીના શરીરના અંગોને અલગ અલગ વસ્તુઓ સાથે સરખાવી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ કવિતાના અર્થ સમજીએ પ્રથમ પંક્તિ છે હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ હ અહીંયા સૃષ્ટિની પાછળ બે ડોટ કરેલા છે જેને વ્યાકરણમાં વિસર્ગ કહેવામાં આવે છે અને તેનું ઉચ્ચારણ હ તરીકે થાય છે સૃષ્ટિ હ હવે આપણે તેનો અર્થ સમજી એટલે કે ભાવાર્થ હસ્તી 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 એટલે કે હાથી 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 દિવ્યા એટલે કે અદ્ભુત દૈવી એટલે કે અલૌકિક કે દિવ્ય અને સૃષ્ટિ એટલે કે સર્જન તો એનો અર્થ થયો કે હાથી 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 એ અદ્ભુત અને અલૌકિક સર્જન છે પંક્તિ બે કદલી સદશી સુંડા સ્તંભ સમાનાહા પાદા સુરપાકાર કરણ ધવલૌ દીર્ગૌ દંતૌ કદલી સદશી સુંડા કદલી સદ્રસી એટલે કે કેર જેવી સુંડા એટલે કે સૂંઠ તો હાથીની સૂંઠને કેરના પાન જેવી કહી છે સ્તંભ સમાનાહા પાદા હા સ્તંભ સમાના સ્તંભ એટલે કે થાંભલા અને સમાના એટલે કે જેવા પાદા એટલે કે પગો હાથીના પગોને થાંભલા જેવા કહ્યા છે એટલે કે સુપડાના આકારના કર્ણો એટલે કે કાનો હાથીના કાનને સુપડા જેવા કહ્યા છે ધવલૌ દીર્ઘ દંતો ધવલો એટલે કે સફેદ દીર્ઘૌ એટલે કે લાંબા અને દંતો એટલે કે દાંત ફરીથી સંપૂર્ણ પંક્તિનો અર્થ સમજી લઈએ કદલી સદ્રસી સુંડા સ્તંભ સમાનાહ પાદાહા સૂર્પાકારૌ કર્ણૌ ઢવલૌ દીર્ઘૌ દંતો તો કે કેર જેવી સૂંઠ થાંભલા જેવા પગો સુપડાના આકારના કાન અને ધોરા અને લાંબા બે દંત દંતસૂર એટલે કે દાંત છે નીચેની પંક્તિ જોઈએ ઉદરમ ભાંડાકારમ ઉન્નત બૃહત શરીરમ અલ્પમ તુચ્છમ પુચ્છમ અહો અહા વિચિત્રમ ઉદરમ ભાંડાકારમ ઉદરમ એટલે કે પેટ અને ભાંડાકારમ એટલે કે ઘડાના આકારનું હાથીના પેટને ઘડાના આકાર જેવું કહ્યું છે ગોર ઉન્નત બૃહત શરીરમ ઉન્નત એટલે કે ઊંચું બૃહત્તમ એટલે કે વિશાળ અને શરીરમ એટલે કે શરીર એટલે કે ઊંચું અને વિશાળ શરીર છે અલ્પમ એટલે કે નાનકડું તુચ્છમ એટલે કે તુચ્છ એટલે કે નાનકડું અને તુચ્છ પુચ્છમ એટલે કે પૂછડું છે અહો અહા વિચિત્રમ અરે વાહ કેવું અદ્ભુત ફરીથી તે પંક્તિનો અર્થ સમજી લઈએ ઉદરમ ભાંડા ઉન્નત શરીરમ અહો વિચિત્રમ ઘડાના આકારનું પેટ ઊંચું અને વિશાળ શરીર નાનકડું અને તુચ્છ પૂછડું અરે વાહ કેવું અદ્ભુત છેલ્લી પંક્તિઓ જોઈએ પર્વત સદ્રશે ગાત્રે

બલવાન એટલે કે એશ એટલે કે આ એ બલવાન એટલે કે કે અત્યંત કથમ એટલે કેવું બલવાન છે અંકુશ એટલે કે અંકુશ માત્રથી એટલે કે હાથી પર જે મહાવત બેઠે છે તે હાથીને અંકુશમાં રાખવા માટે તેના હાથમાં જે લાકડી રાખે છે તેને અંકુશ કહીએ છીએ એટલે કે એક માત્ર અંકુશથી તે હાથી ભીત એટલે કે ડરે છે ફરીથી પંક્તિનો અર્થ સમજી લઈએ પર્વત કથમ અતિ બલવાન સદશ્યત્ર અંકુશ માત્ર પર્વત સમાન શરીરમાં સરસવ જેવી બે આંખો છે અત્યંત બળવાન આ હાથી કેવળ અંકુશથી કેવો ડરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ કવિતામાં હાથીના શરીરને જે અલગ અલગ વસ્તુઓ સાથે સરખાવી છે તેનો અર્થ સમજ્યા અને તે વસ્તુઓને સંસ્કૃતમાં શું કહે છે તે શબ્દો નવા શબ્દો પણ આપણે જાણ્યા તમારે પણ આ વિડીયોને ધ્યાનથી સાંભળવાનો છે અને તેના અર્થને અને સંસ્કૃતના આ નવા શબ્દોને યાદ કરવાના છે હવે આપણે આ કવિતાનો સ્વાધ્યાય જોઈએ સ્વાધ્યાય પ્રશ્ન એક નીચે આપેલા શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો અહીંયા સંસ્કૃતમાં કેટલાક શબ્દો આપેલા છે જેમ કે દેવી સૃષ્ટિહ કદલી સદ્રશી સુંડા સ્તંભ સમાનાહ આ શબ્દોને તમારે સારી રીતે ઉચ્ચાર કરવાનું છે જેથી તમે સંસ્કૃત ભાષાનો સારી રીતે ઉચ્ચારણ કરી શકો પ્રશ્ન બે હાથીના વિવિધ ભાગોના નામ ચિત્રમાં જોઈને આપેલા કોઠામાં લખો અહીંયા હાથીના અલગ અલગ શરીરો સામે તમને દર્શાવવામાં આવ્યા છે અને તેની સામે તેની સામે તમારે તે શરીરના અંગોને શું કહે છે સંસ્કૃતમાં તે તમારે લખવાનું છે જેમ કે તો પેટ છે તો પેટને આપણે ઘડાના આકાર સાથે સરકાવ્યું છે તો સંસ્કૃતમાં તેને શું કહીશું ભાંડા કારમ ઉધરમ સુરપાકાર કરે દીર્ઘ ધવલૌ દના હા પાદા હા તો આ વાક્યોને તમારે પાઠ્યપુસ્તકમાં આ બોક્સની અંદર જ લખવાના છે પ્રશ્ન ત્રણ કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરોમાં લખો અહીંયા કેટલીક કાવ્ય પંક્તિઓ આપેલી છે આ કાવ્ય પંક્તિઓને તમારે તેની સામે આપેલી ખાલી જગ્યામાં તે રીતે સારા અક્ષરોમાં લખવાની છે પ્રશ્ન ચાર યોગ્ય જોડકા જોડો અહીંયા સંસ્કૃતના કેટલાક જોડકા આપેલા છે તેને તેના યોગ્ય અર્થ સાથે જોડવાનું છે જેમ કે પ્રથમ છે ગાત્રે તો તેનો યોગ્ય થશે પર્વત સદે ગાત્રે તો અહીંયા તમારે આવશે ત્રણ દંતવ તો તો પાંચ સુંડા તો કદલી સદશી તો બે ઉદરમ તો ભાંડા તો એક કર્ણવ તો સુરપાકારો તો આવશે ચાર તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આ વિડીયોને ધ્યાનથી જોયો અને સાંભળ્યો છે અને તેના સ્વાધ્યાયને પણ તમે સારી રીતે સમજ્યા છીએ તો ઘરે પણ તમારે જે તમને કહેવામાં આવ્યું છે તે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે અને આ વિડીયોને સારી રીતે સમજવાનો છે ધન્યવાદ